कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणेथी लोको जोड़ाई रह्या छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। મિત્રો, વર્તમાન લોકડાઉનના સંજોગોમાં સૌથી વધારે સંયમિત રહેતા હોય છે આપણા બાળકો। સતત અભ્યાસ, ખેલકૂદ અને ઇતર પ્રવૃત્તિથી ભરપૂર જીવન જીવતા બાળકો ઘરમાં કેદ થઈ ગયા છે, ત્યારે બાળમાનસ કેવી સકારાત્મક સમજદારીથી પડકારજનક સમયનો ઉપયોગ કરી શકે, આ સવાલનો જવાબ આપી રહ્યા છે અમારા બાળ સહયોગી, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટિક સ્કેટિંગ ચેમ્પિયન, એશિયન આર્ટિસ્ટિક ફિગર કેડેટ નંબર સેકન્ડ અને સ્કેટિંગના અનેક એવોર્ડ વિજેતા વિદ્યાર્થી પ્રિયમ દેસાઈ। નમસ્તે, મારું નામ પ્રિયમ પાર્થિવ દેસાઈ છે। હું એક ઇન્ટરનેશનલ ફિગર એન્ડ આર્ટિસ્ટિક સ્કેટર છું। હું અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 9મા ધોરણમાં અભ્યાસ કરું છું। આપણા દેશમાં આજે જે સ્થિતિ છે, COVID-19 એટલે કોરોના વાયરસ, તેને લઈને આપણા માનનીય પ્રધાનમંત્રીજી શ્રી નરેન્દ્ર મોદીએ જે 21 દિવસના લોકડાઉનનું નિર્માણ કર્યું છે, તેને હું સ્ટ્રિક્ટલી પાલન કરું છું અને તેને જાહેર જનતાને પણ પાલન કરવાનું કહું છું। ઇફ એ સ્ટ્રિક્ટલી પાલન થશે તો જ COVID-19 હારી જશે અને આપણે એની સામે જીતી જઈશું। મને આ 21 દિવસના લોકડાઉનમાં ફ્રી ટાઈમ થોડો મળ્યો છે, તે ફ્રી ટાઈમમાં હું પૂજા અને પ્રાર્થના કરું છું ભગવાનને, જેનાથી મને પોઝિટિવિટી મળે છે અને મને સારું પણ લાગે છે। હું આ 21 દિવસના લોકડાઉનમાં મારી બધી બુક્સ વાંચું છું, જેનો મને વાંચવાનો સૌથી વધારે શોખ છે, અને નવી બુક્સ પણ વાંચું છું, જેનાથી મને અંદરથી શાંત મન લાગે છે। મારું માનવું એવું છે કે મારી મનપસંદ કાર્ય કરવાથી મારું મનને શાંતિ મળે છે, મારા બોડીમાં પોઝિટિવિટી આવે છે અને તેનાથી હું સ્ટ્રોંગ ફિટ થઉં છું। આ 21 દિવસના લોકડાઉનમાં હું મારી સ્કેટિંગની દરેક એક્સરસાઇઝીસ, જેમ કે ઓફ સ્કેટ એક્સરસાઇઝીસ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ પણ કરું છું, જેનાથી હું મેન્ટલી અને ફિઝિકલી ફિટ થઉં છું અને મારું બોડી વધારે સ્ટ્રોંગ થતું જાય છે। આ 21 દિવસના લોકડાઉનમાં હું પોએટ્રી પણ લખું છું, જેનાથી મારા મનને શાંતિ મળે છે અને પછી હું મારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું, એનાથી અમારી બોન્ડિંગ બી વધારે સારી થાય છે અને સૌથી વધારે પોઝિટિવિટી મને મારી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવામાં અને વાતો કરવામાંથી મળે છે, જેનાથી મારું મન શાંત થાય છે અને સારી તાજી તાજી પોઝિટિવ અને સકારાત્મક વાતો મારા માઇન્ડમાં આવે છે। બુક્સ વાંચવાથી અને પોએટ્રી લખવાથી મને નવી પોઝિટિવ વોકેબ્યુલરી પણ મળે છે અને મારું મન ધીમે ધીમે શાંત થાય છે। આ 21 દિવસના લોકડાઉનમાં હું પ્રિયમ પાર્થિવ દેસાઈ બધાને મારા ફ્રેન્ડ્સ સાથે પણ ઓનલાઈન વાતો કરું છું, જેનાથી મારા ફ્રેન્ડ્સ સાથે બી બોન્ડિંગ સારી થાય છે। આ 21 દિવસના લોકડાઉનમાં હું ઓનલાઈન ક્લાસ એટલે ઓનલાઈન હોમવર્ક પણ મારું બધું સબમિટ કરું છું, જેનો મને અનુભવ લેવા મળ્યો છે। મારે ખાલી એક વાત કહેવી છે કે જ્યારે આપણે આપણી મનપસંદ વસ્તુઓ કરીશું, તેનાથી આપણા બોડીમાં પોઝિટિવિટી આવશે,
પૂજા અને પ્રાર્થના કરવાથી પણ આપણા બોડીમાં પોઝિટિવિટી આવશે. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે કુલ. બાય, થેન્ક યુ, નમસ્તે. મિત્રો, અમારી શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંગ અંતર્ગત આપના અનેક પોઝિટિવ સંદેશાઓ અમને મળી રહ્યા છે, જે સમય સમયના અંતરે અમે આપની સમક્ષ રજૂ કરતા રહીશું. આપના પોઝિટિવ પ્રતિભાવો આજે પડકારજનક પરિસ્થિતિમાં પથદર્શક બનીને પ્રકાશ પાથરી રહ્યા છે, જેને માટે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ સદાય આપની ઋણી બનીને રહેશે.